નમસ્કાર, સમાચારો સાથે હું છું અનવી. વાત કરીશું મહત્વના અપડેટ વિશે. લોકસભા ચૂંટણીના પરિણામો બાદ હવે નવી સરકાર રચવા માટેની કવાયત હાથ ધરાઈ છે. વડાપ્રધાન નિવાસસ્થાન પર એનડીએના નેતાઓની બેઠકનું આયોજન થયું છે. મહત્વની બેઠક જેમાં ટીડીપીના અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડુ, જેડીયુના અધ્યક્ષ નીતીશકુમાર, લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ ચિરાગ પાસવાન, હિન્દુસ્તાન આવામ મોરચાના પ્રમુખ જીતનરામ માંઝી ઉપસ્થિત છે. આ સિવાય શિંદે જૂથની શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે પણ સામેલ. બેઠકમાં સામેલ થતા પહેલા ચંદ્રબાબુ નાયડુએ નિવેદન આપ્યું, તેઓ એનડીએ સાથે જ છે. તો પટનાથી એક તેજસ્વી યાદવ સાથે ફ્લાઇટમાં દિલ્હી પહોંચેલા બિહારના સીએમ નીતીશકુમાર એરપોર્ટ પર મીડિયા સાથે બહુ વાત તો ન કરી, પરંતુ સરકાર તો બનશે તેવો વિશ્વાસ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો. અને હવે ભાજપના સહયોગી દળના નેતાઓ પીએમ નિવાસસ્થાને બેઠકમાં સામેલ થવા માટે પહોંચ્યા છે. 8 જૂને ત્રીજા કાર્યકાળમાં પીએમ મોદી શપથ ગ્રહણ કરે તેવી શક્યતાઓ જોવા મળી.